જે સ્વામિનારાયણ આ એક ચોરસ અથેડી છે આ વ્યક્તિ મહેનત કરવાવાળો છે અને આ એવી મહેનત કરવાવાળો વ્યક્તિ છે કે આની હાથ નીચેના માણસોને કંઈ પણ કામનું આવડતું હોય ને તો એની જોડે બેસી અને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેશે સાથે આ સમજદારની નિશાની છે ધનુષાકાર થાય છે આ સમજદાર વ્યક્તિની નિશાની છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી બંને સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે સાથે આ બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી દે છે એટલે ગુરુ બુદ્ધ અને સૂર્યનો રાજયોગ કહેવાય સારામાં સારી ગુરુ એટલે લીડરશિપના ગુણ જોરદાર હશે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડ અને બુદ્ધની આંગળી એટલે બિઝનેસ બિઝનેસની અંદર આ વ્યક્તિ માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિની આંગળી આ સ્ટેટ છે એટલે આ વ્યક્તિ કર્મ પ્રધાન છે જોરદાર કર્મમાં માનવાવાળો છે સાથે આ અંગૂઠો જે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે શક્તિ એ જોરદાર છે અને લોજિકમાં થોડુંક માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ કરવા કરવાવાળો છે આ કોઈ આને કંઈક કહે ને એ વાતમાં આવી જાય પણ પોતાનું ડિસિઝન લઈ પણ બીજાનું ડિસિઝન લે એટલે લેટગો કરવાવાળો વ્યક્તિ છે સાથે અંગૂઠાની નીચે આ આડી લીટી છે આ એક બહુ સારામાં સારી નિશાની છે આ છે ને બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ એક ધનરેખા તરીકે પણ કહેવાય છે સારામાં સારી સાથે આ હૃદયરેખા છે જે એકદમ સ્ટેટ છે અને અહીંયાથી આમ ટર્ન લઈ રહી છે મંગળ તરફ આ એક નેગેટિવ નિશાની કહેવાય આ વ્યક્તિના જીવનના ત્રીસ વર્ષની ઉંમર સુધી ગુસ્સાનો સ્વભાવ રહેશે ત્રીસ વર્ષ પછી એનો ગુસ્સો ઓછો થશે અને જ્યારે હૃદયરેખા સ્ટેટ હોય ને એટલે આ વ્યક્તિનામાં ભાવના ઓછી હોય અને આ સખ્ત દિમાગવાળો હોય સખ્ત હૃદયવાળો હોય આના એકદમ આમ તીખા કહેવાય ને કે તીખું બોલવાવાળો હોય ડિસિઝન પોતાના ચલાવવાવાળો કહેવાય એવો વ્યક્તિ હોય હૃદય એકદમ આમ કઠન કોઈપણ જવાબ દેતા પહેલા હત્તર વખત વિચાર કરે અને પછી જવાબ દેવાડો સ્ટેટ ફોરવર્ડ કહેવાય ને એ ટાઈપનો જવાબ દીવાળો આ હૃદય રેખા સારામાં સારી છે સાથે માઇન્ડ રેખા અહીંયાથી ચાલુ થઈ રહી છે કેમ કે અહીંયા નથી અહીંયાથી ચાલુ રહી છે મંગળ પર્વતમાં પચીસ વર્ષની ઉંમર પછી માઇન્ડરેખા અંદરથી ચાલુ થઈ રહી છે આ માઇન્ડરેખાવાળા વ્યક્તિ કંઈ પણ કામ કરવા જાય એ બધું મનમાં વધારે રાખે એનું ઇમ્પ્લેન્ટ નથી કરી શકતા સામેવાળા જોડે પ્રેઝેન્ટ નથી કરી શકતા ફાઇલ બનાવે તો કોમ્પ્યુટરમાં કોમ્પ્યુટરમાં કંઈ પણ લખાણ કરવાનું હોય આ કરવાનું હોય એ મનમાં રાખે પણ સામેવાળા જોડે પ્રેઝેન્ટ નથી કરી શકતા કેમ કે જ્યારે મંગળ પર્વતથી માઇન્ડની રેખા નીકળે એટલે એક થોડીક નેગેટિવની સાઈડ કહેવાય સાથે એક રેખા અહીંયાથી આવીને ઉપર આવી રહી છે આ એને બહુ ખરાબ રેખા કહેવાય કેમ કે આ છે ને જીજાજી તરફથી ભાઈ તરફથી અને જે મતલબ મોટા કોઈ પણ એના વડીલો હોય ને એના તરફથી આને કંઈ પણ એક નુકસાન આવી શકે છે આ વસ્તુની એને સાવધાની રાખવાની બાકી રેખા રાઉન્ડ લઈ રહી છેક અહીંયા સુધી એટલે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદર્શ કરવાવાળો છે પણ પચીસ વર્ષની ઉંમર પછી જ પોતાનું ડિસિઝન લઈ શકશે ત્યાં સુધી પરિવારના જે ડિસિઝન લેશે એ જ એને માન્ય રાખવું પડશે સાથે આ અનોખી માઇન્ડ જીવનરેખા છે જે અહીંયાથી નીકળી ને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે આ વ્યક્તિના જીવનમાં ચડાવતરી વધારે રહેશે બીજું આ મોક્ષની રેખા કહેવાય એને આ જન્મે મોક્ષ મળશે પણ ભૂત અને ભવિષ્યનું જો આ વ્યક્તિ વિચારશે ને તો એ નકામું છે વર્તમાનમાં રહીને જેટલું જીવશે એટલો એનો ફાયદો છે ભૂતકાળનું નહીં વિચારવાનું અને ભવિષ્યનું વિચાર જે સમય છે એ સમયનું જ કામનું વિચારવાનું તો આ વ્યક્તિ એને કોઈ વાંધો નહીં આવે અને જીવનમાં ચડાવતરી વધારે રહેશે અને એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે એને સફળતા મળશે પણ એના જન્મસ્થાન હશે તો તેને ઓછી સફળતા મળશે આવક ઓછી થશે પણ જો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે ઓનલાઈન બિઝનેસ કંઈ પણ કરતો હશે તો એને ફાયદો થશે સાથે અહીંયાથી ધનની રેખા નીકળી રહી છે રાહુ ક્ષેત્રમાંથી અહીંયા સુધી જઈ રહી છે અને એમાં આ ધનરેખામાં અહીંયા કટ આવી રહી છે બીજી કટ અહીંયા આવી રહી છે બે કટ અને ત્રીજી કટ આ એક ચોવીસ વર્ષની ઉંમરમાં ધનરેખામાં કટ આવી રહી છે બીજી આવી રહી છે અઠ્યાવીસ વર્ષે અને આ ત્રીજી છે બેતાલીસ વર્ષે આ જ્યારે જ્યારે કટ હશે ને ત્યારે ત્યારે આ વ્યક્તિને જે પણ કંઈ બિઝનેસ કરતો હશે ને એમાં નુકસાની કહી હશે સાથે બીજી એક અહીંયા આવે છે આ પચાસ વર્ષે કટ છે ત્યારે પણ આ વ્યક્તિને નુકસાની જશે કે રાહુ રેખાને કટ છે સાથે એક રેખા અહીંયાથી આવીને જોઈન થઈ રહી છે એ ચોપન પંચાવન પંચાવન ચોપનની વચ્ચે કંઈક મોટી પ્રોપર્ટી લેશે ને એની આ નિશાની છે બાકી નીચેની તો બધી જ રેખાઓ રાહુ રેખા છે જ્યારે જ્યારે કટ થશે ને ત્યારે તારા વ્યક્તિને નુકસાની જશે અને મોટી નુકસાની જશે બીજું આ ધનરેખામાં પછી બીજી અહીંયાથી ધન ધનરેખા નીકળી અને આમ જઈ રહી છે અને એક અહીંયાથી ધન રેખા નીકળી અને છે કામ જઈ રહી છે એની બાજુમાં બીજી ધન રેખા નીકળી રહી છે એની બાજુમાં ત્રીજી ધન રેખા નીકળી એની બાજુમાં ચોથી અને એની બાજુમાં પાંચમી પણ આ જીવનમાં આ બેતાલીસ વર્ષે છે આ ચોપન વર્ષે છે આ બેતાલીસ વર્ષે છે અને આ ચોપન વર્ષે છે એટલે ચારે ચારથી પાંચ અલગ 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 બિઝનેસમાંથી એને ફાયદો થશે પણ એને આ જ્યારે જ્યારે આ રવુ રેખા કટ કરશે ને ત્યારે ત્યારે એને નુકસાન છે અને પાટલી જિંદગીમાં તો ઘણી ધનની રેખાઓ છે અહીંયા છે એટલે આ સારામાં છે મલ્ટીપલ ધંધા કરશે એની આ નિશાની છે સારામાં સારી પણ જીવનમાં ધંધા અનેકો કરશે અહીંયાથી સૂર્યરેખા પતલી નીકળી રહી છે આમ જઈ રહી છે ડબલ સૂર્યરેખા છે સારામાં સારી છે પછી આગળ સૂર્યરેખા વિશે વાત કરી સારામાં સારી સૂર્યરેખા છે આ ગુરુનો પર્વત છે ગુરુનો પર્વત સારામાં સારો છે સાથે ગુરુ પર્વત આગળ અહીંયાથી એક પોગ્રેસ રેખા નીકળી રહી છે આ સારામાં સારી છે અને આ પોગ્રેસ રેખાથી એક મલ્ટિપર રેખા છે આ મલ્ટિપર રેખા છે અને અહીંયા ચોરસ થઈ રહ્યું છે આ બત્રીસથી લઈને છત્રીસ વર્ષની અંદર કોઈ પ્રોપર્ટી લે એની નિશાની છે પણ આ ગુરુ પર્વતનો આ ભાગ બેઠેલો છે અને આ ભાગ શનિ તરફ ઉપસેલો છે એટલે પારિવારિક સંસારિક પ્રોબ્લમ થાય અને આ ગુરુ પર્વત થોડોક મધ્યમ છે ઓડિયો દ્વારા કેદી છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે પણ ગુરુ સેજ બેઠેલો છે ઓડિયો દ્વારા કેસ એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારામાં સારો છે બહુ ફ્લેટ ફ્લેટ છે બહુ ફૂલેલો નથી પણ અહીંયા નહીં જેટલો ફૂલેલો છે તારે આ વ્યક્તિને રોજ સવારે ઉઠવામાં થોડીક આળસ પછી વાંધો નહીં પણ એકવાર તો આળસ આવે શનિ પર્વત જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારામાં સારો છે કે અહીંયાથી સૂર્યરેખા નીકળી આમ જઈ રહી છે બીજી એજી એ સૂર્યરેખા છે ત્રીજી એ સૂર્યરેખા છે પણ એક રેખા અહીંયા એને આમ થઈ રહી છે અને એક રેખા આમ થઈ રહી છે આ ક્રોસનું નિશાન થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની કહેવાય ક્રોસનું જ્યારે નિશાન થાય સૂર્ય પર્વત ઉપર આ વ્યક્તિના જીવનની અંદર પિતાજી તરફથી પછી બીજું કે કોઈ પણ ધંધો કરતો હોય ને એમાં એના દુશ્મનો વધે ત્રીજી વસ્તુ અને જે પણ કામ કરે ને એમાં પાછું વળવું પડે કહેવાનો મતલબ આગળ વધતો હોય ને તો કંઈક એવી પરિસ્થિતિ આવી જાય તો પાછું ફરવું પડે નાના દુશ્મન બહુ થાય અને ધંધામાં હેરાન બહુ થાય આ વસ્તુને એને ધ્યાન રાખવાનું જલ્દી કોઈની ઉપર વિશ્વાસ નહીં મૂકવાનો વિશ્વાસ કરે તો કોઈક ઘાત આપી દે એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને પોતે જ જાતે જ એ ધંધામાંથી બહાર નીકળી જાય જ્યારે આ ક્રોસ હોય ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે આ વસ્તુ સારામાં સારી છે જ્યારે સૂર્ય પર્વતનો વિસ્તાર હોય ને તો આ વ્યક્તિ કામ જોરદાર કરી શકે હિંમતથી સ્વભાવ જોરદાર હોય લાખ રૂપિયા કરતો લાખ અને કરોડ કરતો કરોડ સાથે અહીંયા આગળ આ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની પાછળ જોઈન્ટ છે કે એની ખબર નહીં જોઈન્ટ હશે ને તો સારામાં સારું થશે એની નામના થશે એની આ નિશાની છે સાથે આ મલ્ટીપલ પ્રોપર્ટી પણ લેશે એની પણ આ નિશાની છે સારામાં સારી સાથે આ ત્રિકોણ થઈ છે જે કંઈ પણ ઈચ્છા કરશે ને એ સો ટકા પૂરી થશે એની આ નિશાની છે શૂન્યમાંથી સર્જન કરશે સારામાં સારું સાથે આ બુદ્ધનો પર્વત છે બુદ્ધનો પર્વતનો વિસ્તાર સારો છે પણ થોડોક મધ્યમ છે ઓછો ફૂલેલો છે અને આ સાઈડ નહીં જેટલો બેઠેલો છે ને આ સાઈઝ સહેજ ફૂલેલો છે આ બાજુ જ્યારે ફૂલેલો હોય ને તો આ વ્યક્તિને નામના પ્રિય વધારો પૈસા કરતાં અને આ બાજુ જ્યારે બેઠેલો હોય તો આ વ્યક્તિ જે છે ને કંઈ પણ કામ કરતો હોય કંઈ પણ મિટિંગ હોય ને તો એની મનની વાતો સામેવાળા વ્યક્તિ જોડે નથી કરી શકતો આ એક જ માઇનસ પોઈન્ટ હોય છે અને બહાર નીકળ્યા પછી કે હા મારા કહેવાનું હતું પણ જ્યારે જે વ્યક્તિને કહેવાનું હોય એ વ્યક્તિને નથી કહેતા એક જ માઇનસ પોઈન્ટ છે એ ઓડિયો દ્વારા કહેતી વસ્તુ કરશે એનો ફાયદો થશે સાથે આ બુધરેખાઓ છે આ સારામાં સારી છે આનામાં હિલિંગ ક્વોલિટી જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે ડ્રીસ લુક જોરદાર હશે કેમ ભૂત પર્વતનો વિસ્તાર સારો છે સારામાં સારી સાથે આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે અંદરૂ મંગળમાં એકદમ સેજ ખાડાવાળો નહીં હોય છે કેમ કે અહીંયાય સેજ ખાડો છે અને અહીંયાય ખાડો છે એટલે આ વ્યક્તિને શારીરિક ઉર્જા માનસિક ઉર્જા થોડી કમી હોય યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે સાથે આ બારનો મંગળ છે આ બારનો મંગળ એ મધ્યમ છે એટલે આ સામેવાળા વ્યક્તિ જોડે વિચારે છે સોચે છે ને બહુ જ ગ્રહણ કર્યા પછી સામેવાળા વ્યક્તિની જોડે કામ બેસે છે અને એની પાસેથી કામ કરવા માટે વાતો કરે પણ ત્યાં સુધી નથી કરતો પોતાની ઉપર કોઈ પણ પરેશાની હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારી વસ્તુ છે જોરદાર પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત સારામાં સારો છે આ શુક્ર પર્વત ઉપર જો આ એક બે ત્રણ ને ચાર આ બધી લક્ઝરી રેખા છે ને આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી કામ કરવા અને લક્ષ્મીપતિ યોગ કહેવાય પણ શુક્ર પર્વત થોડોક મધ્યમ છે પણ લગ્જરી રેખા છે એટલે એને સારામાં સારું ટુ વ્હીલ ફોર વ્હીલ આ બધાનું સુખ મળશે એસીવાળું ઘર મળશે પણ આ વ્યક્તિને એસી હોય તો ચાલે ના હોય તોય ચાલે ગમે પરિસ્થિતિમાં રહેવા વાળો છે સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત સારામાં સારો છે ચંદ્ર પર્વત ઉપર આ રેખા થઈ રહી છે આ જે રેખા છે ને આ વિદેશ રેખા છે અને વિદેશ જવાના મોકા મળશે વિદેશ જવાના મોકા મળશે એની નિશાની અને ચંદ્ર પર્વત સારો છે આ આના ઘરના ફર્નિચર જોરદાર હશે આ લાખ રૂપિયાનું ફર્નિચર કરવાનું તો બે લાખનું કેમ વેલ્યુ હોય એવું અને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે બીજું આને કોઈની ડાયજેશન પ્રોબ્લેમ નહીં થાય ચંદ્ર પર્વત સારો હોય ચંદ્ર એટલે પાણીનો માલિક થાય અને આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે આ બધી જ વસ્તુ મળશે ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને જે પણ કલ્પના કરશે ને એ પદસ્થ કરવાનો મોકો મળશે અને આ જીવનરેખામાં એક અહીંયા આગળ કટ આવી રહી છે એક અહીંયા કટ આવી રહી છે એક અહીંયા કટ આવી રહી છે અને એક કટ અહીંયા આવી રહી છે આ છે પંદર વર્ષની ઉંમરમાં છે આ ત્રીસ વર્ષની ઉંમરમાં છે આ અડત્રીસ વર્ષની ઉંમરમાં છે અને આ બેતાલીસ વર્ષની ઉંમર બેતાલીસ બીજી વાર અડતાલીસ આ જ્યારે જ્યારે કટ આવશે ને ત્યારે તારે આને નુકસાની જશે અને લિટિકેશનના પણ પ્રોબ્લમ થશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું જ્યારે જ્યારે જીવન રેખામાં રાહુ રેખાનું કટ કરશે ઓડિયો દ્વારા કેદી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો સાથે આ ગુરુ આ શનિ છે આ સૂર્ય છે આ બુધ છે આ મંગળ છે આ મંગળ છે આ શુક્ર છે આ ચંદ્ર છે ગુરુ સૂર્ય અને મંગળ આ ત્રણેયનું કરશે ને એટલે બેલેન્સ થશે આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ